દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં વાઇન શોપની બહાર પૈસાની લેતી દેતી મામલે બે મહિલાઓ જાહેરમાં છૂટા હાથની મારામારી પર ઉતરી. એઆરએમ ઓફિસ બહાર રેલકર્મીઓએ વલસાડ રેલવે કંટ્રોલ ઓફિસને મુંબઈ શિફ્ટ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો. વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ નજીક ટ્રેલરના ચાલકે સાઇડ મિરર જોયા વગર જ ટ્રેક ચેન્જ કરતા કારને અડફેટે લીધી. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝનો 27મો રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 700 યુનિટ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો. હવે સમાચારો જોઈએ વિગતવાર. દમણની એક વાઇન શોપ નજીક નશામાં ધૂત બનેલી બે મહિલાઓ પૈસાની લેતી દેતી બાબતે એકબીજાના વાળ પકડી જાહેરમાં મારામારી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને મહિલાને પોલીસે છોડાવી મામલો થાળે પડ્યો હતો. દમણની એક વાઇન શોપ બહાર ગઈકાલે રાત્રે નશામાં ધૂત બનેલી બે મહિલા વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે એકબીજાના વાળ પકડી જાહેરમાં મારામારી કરવાની ઘટના સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. 31ની ઉજવણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો દમણ અને સેલવાસથી દારૂની હેરાફેરી કરવા માટે તમામ પ્રયત્નો કરે છે. તો બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વલસાડના તમામ માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રે દમણની એક વાઇન શોપ બહાર પૈસાની લેતી દેતીના મામલે નશામાં ધૂત બનેલી બે મહિલાઓ જાહેર રસ્તા ઉપર એકબીજાના વાળ પકડીને મારામારી કરવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. મહિલા વચ્ચેની મારામારી જોવા માટે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. નશામાં ધૂત મહિલાએ બીજી મહિલાની મપડને ધક્કો મારી પાડી દેતા મામલો વધારે બીચક્યો હતો. જો કે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મારામારી કરતી મહિલાઓને છૂટી પાડવા માટે લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ મહિલાઓની મારામારી નહીં અટકતા સ્થાનિક લોકોએ પોલીસને મારામારીની ઘટનાની જાણ કરતા દમણ પોલીસ ઘટનાસ્થળ ઉપર આવી હતી અને સંપૂર્ણ મામલો થાળે પાડ્યો હતો. વલસાડની રેલવે કંટ્રોલ ઓફિસને અચાનક મુંબઈ શિફ્ટ કરવાના નિર્ણયને પગલે WREU દ્વારા એઆરએમ ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ નિર્ણય પરત ખેંચવા માંગ કરી હતી. વલસાડ રેલવે કંટ્રોલ ઓફિસ અને કર્મચારીઓને મુંબઈ સ્થળાંતર કરવાના આદેશને લઈને WREU વલસાડ બ્રાન્ચ દ્વારા એઆરએમ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડની રેલવે કંટ્રોલ ઓફિસને અચાનક મુંબઈ શિફ્ટ કરવાના નિર્ણયના વિરોધમાં એઆરએમ ઓફિસ પાસે WREU દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ રેલવે કંટ્રોલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ એઆરએમ કચેરી બહાર રેલવે વિભાગના નિર્ણયના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. WREUના અગ્રણીઓ અને રેલવે કર્મચારીઓએ રેલવે વિભાગની નીતિ વિરુદ્ધમાં નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલવે વિભાગને વલસાડ રેલવે કંટ્રોલ ઓફિસ શિફ્ટ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ કરી હતી. વલસાડ રેલવે કંટ્રોલ કેબિન વલસાડમાં જ રાખવા WREU અને કંટ્રોલ કેબિનના કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ માંગ કરી હતી. રેલવે પ્રશાસન દ્વારા વલસાડ કંટ્રોલ ઓફિસ તેમજ એમાં કામ કરતા રેલવે કર્મચારીઓને તાત્કાલિક મુંબઈ સ્થળાંતર કરવાના આદેશ થતાં કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વલસાડ WREUના નેજા હેઠળ આજે વલસાડ રેલવે કંટ્રોલ ઓફિસના કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ એઆરએમ ઓફિસ બહાર એકત્રિત થઈને રેલવે કંટ્રોલ કેબિન અને કર્મચારીઓ વલસાડમાં કાર્યરત રહે તેવી માંગ કરી છે. વલસાડ એઆરએમ કચેરી બહાર WREU દ્વારા વલસાડ કંટ્રોલ ઓફિસ મુંબઈ શિફ્ટ કરવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. મુંબઈ રેલવે ડિવિઝનના વલસાડ રેલવે કંટ્રોલ કેબિન ઓફિસ સ્થળાંતર કરવાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે. રેલવે કંટ્રોલ કેબિનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ અને તેમના પરિવારના સભ્યોએ વલસાડ એઆરએમને WREUની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી વલસાડની કંટ્રોલ કેબિન વલસાડમાં જ રહેવા દેવા માંગ કરી છે. વલસાડ કંટ્રોલ ઓફિસ મુંબઈ શિફ્ટ થવાથી રેલવે કર્મચારીઓને તેમજ પરિવારોને પડનારી સમસ્યા અંગે એઆરએમ સમક્ષ રજૂઆત કરીને કંટ્રોલ ઓફિસ શિફ્ટ ન કરવાની માંગણી કરી હતી. આજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને એક વિરોધ પ્રગટ કરને કા કામ કિયા હૈ ઓર યે વિશેષ તોર પર જહાં કા જો કંટ્રોલ ઓફિસ હૈ કંટ્રોલ ઓફિસ કે સાથ સ્ટાફ કો ભી ટ્રાન્સફર કરને કા જો પ્રપોઝલ હૈ ઉસકે વિરોધ મેં ઉનકા પરિવાર ભી યહાં પર અપના ગુસ્સા દિખાને કે લિયે આયા હૈ ઓર આજ ઇસ કંટ્રોલ ઓફિસ કે શિફ્ટિંગ કો લેકર વિશેષ તોર પર હમારે ડિવિઝનલ સેક્રેટરી સાથી પ્રશાંતજી ને કહા હૈ કે આજ 4 બજે ADRM કે સાથ મેં જોઈન્ટ મીટિંગ હોને વાલા હૈ ઓર ઇસ વિષય મેં ઉનકી ચર્ચા હોને વાલી હૈ તો ઉસકા જો ભી નિર્ણય આયેગા વો હિસાબ સે હમારા આગે કા આંદોલન હોગા.
इसका कोई कारण प्रशासन बता नहीं रहा है। और देखा जाए तो एक पूरा परिवार जो कंट्रोल ऑफिस में हमारा जो स्टाफ काम कर रहा है उनका डिस्टर्ब होगा, उनका एजुकेशन डिस्टर्ब होगा, उनकी रहने की समस्या होगी। और साथ में ये मतलब देखा जाए तो रेलवे का करोड़ों का नुकसान हर साल होने वाला है, इसमें रेलवे का कोई बेनिफिट नहीं दिख रहा। ये ऑफिस के साथ में अगर स्टाफ अगर शिफ्ट होता है तो उनका एक तो बहुत बड़ा प्रॉब्लम है, जो बच्चों का एजुकेशन है जो यहाँ गुजराती मीडियम में पढ़ रहे हैं या जो हायर एजुकेशन ले रहे हैं, और जिन्होंने कई लोगों ने अपना होम लोन लेकर अपना घर बनाने का काम किया, उनका रहने का और उनके बच्चों का एजुकेशन, और साथ साथ में जो पेरेंट्स हैं जो उनके साथ रह रहे हैं उनकी भी कई समस्या है, उनका ट्रीटमेंट वगैरह है, बहुत सारी समस्या इनके सामने आने वाली है। વલસાડ સુગર ફેક્ટરી નજીક બ્રિજ પાસે ટ્રેલરે ઓવરટેક કરવા જતા કારની અડફેટે લીધી હતી, જો કે સદનસીબે કારમાં સવાર એક વ્યક્તિ અને ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો। વલસાડની સુગર ફેક્ટરી બ્રિજ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ઓવરટેકની લયમાં અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રેલર સાથે કાર અથડાઈ હતી। ટ્રેલર ચાલકે સાઇડ મિરરમાં જોયા વગર હાઈવે લેન્ડ ચેન્જ કરતા અકસ્માત સર્જાયો હોવાનું અન્ય વાહન ચાલકોએ અને રહદારીઓએ જણાવ્યું હતું। ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમ અને રૂરલ પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને નડતરરૂપ વાહનો દૂર કરવાની તજવીજ હાથરી હતી। જો કે અકસ્માતમાં કાર ચાલક અને અન્ય વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ બિલ્લીમોરા સોમનાથ મંદિર સામે રહેતા ધનસુખભાઈ ધનજીભાઈ ટંડેલ અને કાર ચાલક મયુર પાટીલ બિલ્લીમોરાથી કાર લઈને મુંબઈ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન વલસાડ હાઈવે પર સુગર ફેક્ટરી સામે સુરત તરફથી મુંબઈ જતા ટ્રેક પર એક ટ્રેલર નંબર MH46BB0293ના સાથે કારનો અકસ્માત સર્જાયો હતો, જેથી કારનો આગળનો ભાગ ટ્રેલર નીચે દબાઈ ગયો હતો। જો કે કારમાં સવાર ધનસુખભાઈ ધનજીભાઈ ટંડેલ અને કાર ચાલક મયુર પાટીલનો ચમત્કારિક બચાવ થયો હતો। આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી બંને વાહનોને હાઈવે પરથી ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। વાપીની જાણીતી આરટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરતપણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 27મા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 607 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 25 વર્ષથી અવિરતપણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે, જે અંતર્ગત ગુરુવારે 27મા રક્તદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લાના બીમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 607 યુનિટ રક્તનું દાન કર્યું હતું। આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે વર્ષ 1998થી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। 25 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પ થકી અત્યાર સુધીમાં 10,000 યુનિટથી વધુ રક્ત એકત્ર કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પમાં પુરુષોએ જ નહીં પરંતુ મહિલા કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું, જેના થકી કુલ 607 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। 27મા રક્તદાન કેમ્પમાં આરતી ગ્રુપના સંચાલકો, સિનિયર કર્મચારીઓ ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ રક્તદાતાઓની સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ઓગણીસો 1998થી દર વર્ષે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ઓર્ગેનાઇઝેશન આયોજન કરવામાં આવે છે અને આ 27મો બ્લડ કેમ્પ છે અમારો। અત્યાર સુધી લગભગ 10,000થી વધારે યુનિટ ઓફ બ્લડ અમે આપી ચૂક્યા છે, તો એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને આજે પણ અમારો એવો એઇમ છે કે અમે 700 બોટલ જેટલું બ્લડ એકત્ર કરીશું અને જે સમાજના જુદા જુદા વર્ગોમાં લોકોને ઉપયોગી થઈ શકે। ત્રણ બ્લડ બેંકમાંથી આવ્યા છે, હરિયા વાપી, લાયન્સ ક્લબ વાપી અને વલસાડ રક્તદાન કેન્દ્ર। આ સિવાય શિક્ષણ ક્ષેત્રમાં, પર્યાવરણ ક્ષેત્રે, સામાજિક વનીકરણ, એ ઉપરાંત સ્પેશિયલી એબલ છોકરાઓ માટે અને માલ ન્યુટ્રિશન તેમજ મહિલાઓના ઉત્થાન માટે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ આરતી ઇન્ડસ્ટ્રી દ્વારા પૂરા ગુજરાતમાં તેમજ બિહાર અને ઝારખંડમાં કરવામાં આવે છે। આજના કેમ્પમાં જેટલા રક્તદાતાઓ છે બધા આપણા પ્લાન્ટના જ છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ તેમજ આરતી ઇન્ડસ્ટ્રીઝની ગ્રુપ કંપનીમાંથી જ બોલાવવામાં આવ્યા છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર।
દમણમાં વાઇન શોપની બહાર પૈસાની લેતી દેતી મામલે બે મહિલાઓ જાહેરમાં છૂટા હાથની મારામારી પર ઉતરી. એઆરએમ ઓફિસ બહાર રેલકર્મીઓએ વલસાડ રેલવે કંટ્રોલ ઓફિસને મુંબઈ શિફ્ટ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો. વલસાડ શુગર ફેક્ટરી બ્રિજ નજીક ટ્રેલરના ચાલકે સાઇડ મિરર જોયા વગર જ ટ્રેક ચેન્જ કરતા કારને અડફેટે લીધી. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝનો 27મો રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 700 યુનિટ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.